સાથે કોલર જોડાઈ ગયા છે અશોકભાઈ દૈત્રોથી જોડાયા છે. અશોકભાઈ આપનો સવાલ જણાવશો. અશોકભાઈ મહાદેવ મહાદેવ મુકુંદ મહાદેવ કેમ છો? મજામાં સાહેબ? બસ બસ મજામાં. નવરાત્રીની આપને ઘણી બધી શુભકામના. તમને પણ. બોલો પ્રભુ, કોના વિશે પ્રશ્ન હતો? મારા જ વિશે છે. 23/7/1992 જન્મનો સમય? જન્મનો સમય સવારે 7 થી 7:30 ની વચ્ચે. 7 થી 7:30 ની વચ્ચે. અને જન્મનું સ્થળ? જન્મનું સ્થળ દેત્રોજ. દેત્રોજ. શું પ્રશ્ન હતો તમારા વિશે? મેરેજ બાબતનો છે. લગ્ન બાબતનો. કર્ક લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને કર્ક લગ્ન ની અંદર સૂર્ય શુક્ર અને બુધ આ ત્રણ ગ્રહો પ્રથમ સ્થાન ની અંદર બિરાજમાન છે. બુધ મહારાજ પોતે વક્રી બની રહ્યા છે. સૂર્યના અંશ 6 અને બુધના અંશ 23 બની રહ્યા છે. એટલે બુદ્ધિશાળી આપ બહુ જ છો. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિને શુક્ર ઉપર અને બુધ ઉપર દ્રષ્ટિ પડી રહી છે, જેના લીધે અમુક અમુક સમયાંતરે તમારે એલર્જીને લગતી સમસ્યાઓ ક્રિએટ થતી જણાય. મહેનત કરવા છતાં કોક વાર ફળ તમને ઓછું મળતું જણાય. શૃંગારની અંદર આપને બહુ સારો ઇન્ટરેસ્ટ છે. વાત આવી મેરેજની, તો લગ્નની અંદર હંમેશાને માટે ચંદ્ર અને ગુરુ આ બે ગ્રહ બળવાન હોવા જરૂરી છે. સપ્તમ સ્થાન એ કઈ રીતે લાભકારી છે એ જોવું જરૂરી છે. તો તમારા સપ્તમ સ્થાનમાં મકર રાશિનો શનિ બની રહ્યો છે. તમારા કેરિયરને તમે ફર્સ્ટ પ્રાયોરિટી આપો અને એના લીધે ક્યાંક ને ક્યાંક લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે. આગામી સમયની અંદર એટલે કે ગઈકાલે સાંજે 7:19 ગુરુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કર્યું. તુલા રાશિની અંદરથી વૃશ્ચિક રાશિની અંદર આવ્યા એટલે કે હવે આપનો લગ્ન યોગ ચાલુ થઈ ગયો છે. પ્રયત્ન કરો, અવશ્ય સફળતા મળી શકશે. સૂર્ય શનિના સંઘર્ષ યોગની વિધિ આપે અવશ્ય કરાવવી જોઈએ. તમારી માતાના શરીરને સ્પર્શ થયેલી તમારે ચાંદીની વસ્તુ પણ ધારણ કરવી જોઈએ. અને અત્યારે નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે. આવતીકાલે માતાજીનું જે સ્વરૂપ છે એની પૂજા આપ અવશ્ય કરજો, કારણ કે એનાથી ગુરુગ્રહ બળવાન થશે. તો આવતીકાલનો અમારો પ્રોગ્રામ જોજો, કઈ રીતે પૂજા કરવી અવશ્ય આપને સફળતા મળતી જણાશે. જય ગણેશ. મુકુંદમાં અન્ય એક કોલર કંચનબેન આપણી સાથે જોડાઈ ગયા છે વડગામથી. કંચનબેન આપનો સવાલ જણાવશો. હા, હું એના લગ્ન માટે અને નોકરી વિશે પૂછતી હતી. કોના વિશે? મારા બાબા માટે. આપના બાબાનું શુભ નામ શું છે બેન? એનું નામ કર્ક રાશિ. કર્ક રાશિ નામ ન હોય, કર્ક નામ શું છે? નામ ગૌરવ છે પણ એની રાશિ કર્ક છે. ઓકે. જન્મની તારીખ? જન્મ તારીખ 30/7/92. 30/7/1992 જન્મનો સમય? જન્મ સમય 10:10 સવારે. 10:10 સવારે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ પાલનપુર. શું પૂછવાનું હતું બેન? એની નોકરી માટે અને એના લગ્ન વિશે. જો એમના જન્માક્ષર ની અંદર કન્યા લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને લાભસ્થાન ની અંદર સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે. 13 અંશનો સૂર્ય અને ચંદ્ર 18 અંશનો બની રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક અમાવસ્યાનો આનો જન્મ હોવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ, મહેનત વધારે કરવા છતાં ફળ ઓછું મળી શકે, કારણ કે સંઘર્ષ યોગ બની રહ્યો છે. પેટ રિલેટેડ પ્રોબ્લેમ્સો અમુક અમુક સમયાંતરે આને ક્રિએટ કરાવડાવે. લગ્નની અંદર 90 થી 99% વાત આવીને અટકી જાય, કારણ કે સપ્તમાધિપતિ ગુરુ પોતે 12મા સ્થાનની અંદર છે અને ચંદ્ર મહારાજ પોતે સૂર્યની સાથે છે. એના માટે ઉપાયો શું કરવા? દરરોજને માટે ભગવાન શંકર ઉપર દૂધ અર્પણ કરવું એમના માટે અવશ્ય જરૂરી રહેશે. નમક વગરના સોમવાર 11 કરવાથી પણ લાભ મળી શકે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો પોતાના શરીર એટલે કે પોતાની હાઇટ હોય એ મુજબ સૂતરની દડીનો દોરો લઈ અને એની આટી 9 વાળી અને હળદરની અંદર બોળી અને પોતાના જમણા હાથની અંદર ધારણ કરશે તો અવશ્ય સારી સફળતા મળશે અને આગામી સમયની અંદર એના લગ્ન પણ થતા જણાશે. 2019ની સાલ એમના માટે સારી છે. પ્રયત્ન કરવાથી નોકરી અને છોકરી બંને વસ્તુ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ અન્ય એક કોલર વિપુલભાઈ આપણી સાથે અમદાવાદથી જોડાઈ ગયા છે. વિપુલભાઈ આપનો સવાલ જણાવશો. હેલો. જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ વિપુલભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં છે. સર, મારી જન્મ તારીખ છે 11/1/1987. જન્મનો સમય? સાવરકુંડલા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન લગ્ન માટે હતા કે આમ કાલ તરફ યોગ નું કીધું પણ એ બધા જાત કરે પણ આમ પરત પરત આમ પૂરેપૂરું નથી મળતું તો હવે આગળ શું મારે કરવું?
પ્રથમ જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિના કાલ સર્પ દોષ ક્યારે બને? કાલ સર્પ દોષ રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જતા હોય છે ત્યારે કાલ સર્પ દોષ બનતો હોય છે. તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો રાહુ 22 અંશનો છે, મંગળ 8 અંશનો છે, રાહુ અને કેતુની 12, ચંદ્ર મહારાજ રહી જાય છે. ચંદ્ર એ પોતે સવા બે દિવસે પોતાનું રાશિ પરિવર્તન કરી રહ્યો હોય છે. સ્વાભાવિક રીતે કાલ સર્પ દોષ તમારો નષ્ટ થઈ રહ્યો છે, પરંતુ તમારા જન્માક્ષરમાં ચંદ્ર શનિથી દૂષિત થઈ રહ્યો છે, કારણ કે શનિની દ્રષ્ટિ સંપૂર્ણ ચંદ્ર ઉપર પડી રહી છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. મંગળ અને રાહુ સાથે છે, જેના લીધે કોઈને પૈસા આપો તો પૈસા પાછા ના આવે, મહેનત કરવા છતાં ફળ ઓછું મળે, ન ધારેલી મુસીબતો વધારે, આ બધી વસ્તુ તમારે એના હિસાબે બની રહી છે. આપના મોઢા ઉપર તલ પણ હશે. ખાસ કરીને લગ્ન બાબતની જો વાત કરવામાં આવે તો અત્યારે ગુરુ મહારાજનું જે ગઈકાલથી રાશિ પરિવર્તન થયું તમારા માટે લાભદાયી છે. અવશ્ય હવે આપના લગ્ન યોગ બની રહ્યા છે, પ્રયત્ન કરશો તો સફળતા મળી શકશે. એક આપે નાગદોષ અને ચંદ્ર શનિ વિષયોગ, એની પૂજા આપ અવશ્ય કરાવો. મોડા સોમવાર નમક વગરના સોમવાર 5 અવશ્ય આપ કરો, અને પોસિબલ હોય તો ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન કરો, અવશ્ય આપને સફળતા મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ અને કોલર લતાબેન આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે. લતાબેન આપનો સવાલ જણાવશો. હું લતાબેન બોલું છું. હાજી લતાબેન, જય ગણેશ. મા બેબી માટે પૂછવાનું. આપની બેબીનું શુભ નામ? શ્વેતા. શ્વેતાબેનની જન્મ તારીખ? 31/3/1992. જન્મનો સમય? સાંજે 9 થી 9:30. ઓકે. જન્મનું સ્થળ? ઉપલેટા તાલુકાનું ખારચિયા ગામ. ઉપલેટા તાલુકાનું ખારચિયા ગામ. બોલો, શું પ્રશ્ન હતો બેન? મારા બેબી ને એક વખત દિવસ થઈ ગયા છે, 6-7 મહિના થયા છે, તો હવે ક્યારે પાછું લગ્ન યોગ છે અને કઈ રાશિ સાથે છે? જો એમના જન્માક્ષર ની અંદર તુલા લગ્ન ઉદિત થયેલું છે, અને કોઈ પણ વ્યક્તિના જયારે લગ્ન જીવનની વાત આવતી હોય ત્યારે નવમાંશ કુંડલીનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી રહેતો હોય છે. લગ્ન કુંડલીની સાથે નવમાંશ કુંડલીનો અભ્યાસ અને મહાદશા પ્રત્યંતર દશાની સાથે ગોચરના ગ્રહોનો અભ્યાસ કરવો અત્યંત જરૂરી રહે છે. તમારી સુપુત્રીના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો તુલા લગ્ન ઉદિત થઈ રહ્યું છે, અને અત્યારે ગોચરની અંદર જોવા જઈએ તો ધન રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ ચાલી રહ્યું છે. તુલા રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ આવ્યું એ પછી એમના લગ્ન થયા હશે, અને એ પછી એમના ડિવોર્સનો યોગ બન્યો હોય, એટલે કે અંદાજિત 2015-16 ની આજુબાજુની અંદર આ યોગો બનેલા હોય. હવે સ્વાભાવિક એમના જન્માક્ષરમાં ચંદ્ર, મંગળ અને શુક્ર આ ત્રણ ગ્રહો પંચમ સ્થાનની અંદર છે. આગામી સમયની અંદર એટલે કે 2019 માર્ચ મહિનાની અંદર રાહુ મહારાજ પોતે ચેન્જ થઈ અને મિથુન રાશિની અંદર આવશે, એટલે કે જન્મના કેતુ ઉપર રાહુનું ભ્રમણ ચાલુ થશે, ને ત્યારે શનિમાં શુક્રમાં ચંદ્રની મહાદશા ચાલુ થશે. એ પછી પ્રયત્ન કરશો તો અવશ્ય સફળતા મળી શકશે. જન્માક્ષરમાં સપ્તમાધિપતિ મંગળ પોતે શનિની રાશિની અંદર મંગળ અને શુક્રની સાથે ગુરુથી દ્રષ્ટ થઈ રહ્યો છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન થઈ શકે છે. એના માટે આપે ખાસ કરીને કુંભ વિવાહ કરાવવો અત્યંત જરૂરી રહેશે, જેથી આપને સારો લાભ મળી શકે. જય ગણેશ. મુકુંદભાઈ અને કોલર રાજુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી. રાજુભાઈ આપનો સવાલ જણાવશો. મુકુંદભાઈ જય ગણેશ. જય ગણેશ રાજુભાઈ. મારી જન્મ તારીખ છે 18/10/82. 18/10/1982. જન્મનો સમય? સાંજે 6:05 વડોદરા. સાંજે 6:05 બરોડા. શું પ્રશ્ન હતો પ્રભુ? હા, અત્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થયું છે તો કેવું રહેશે આર્થિક રીતે? જુઓ, અત્યારે ગોચરની અંદર ગુરુ મહારાજ, કારણ કે સૌથી શ્રેષ્ઠ બેસ્ટ ગ્રહો, કારણ કે દરેક ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન પોતાના સમય અનુસાર કરતો હોય છે. ગુરુ મહારાજ 13 મહિના પછી પોતાનું રાશિ પરિવર્તન કર્યું છે. અત્યાર સુધી પોતાના શત્રુ એટલે કે તુલા રાશિ એટલે કે શુક્રની રાશિની અંદર બિરાજમાન હતા. હવે પોતાના મિત્ર એટલે કે મંગળની રાશિની અંદર ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થયું, તે જે તમારા જન્મના મંગળની સાથે રહેશે, એટલે કે તમને નાણાકીય લાભ સારો અપાવી શકે છે. તમારા જીવનની અંદર તમે ઘણો બધો સંઘર્ષ કરેલો છે, કારણ કે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે, ચંદ્ર શનિનો વિષયોગ પણ બની રહ્યો, એટલે અમુક સમયાંતરે તમને મેન્ટલી ડિસ્ટર્બન્સ એના લીધે ક્રિએટ થાય છે. પરંતુ ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન તમારા માટે લાભદાયી રહેશે અને અવશ્ય તમને સારી સફળતાઓ આપી શકશે. જય ગણેશ.